સમગ્ર ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આઈસીયુ અને બિલ્ડિંગમાં કાચ દૂર કરવા સહિતની જોગવાઈનું અઠવાડિયામાં પાલન કરવાની રાજ્યભરમાં નોટિસો પાઠવવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના ડોક્ટરો, ખાનગી ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હડતાલમાં જોડાઈ રહ્યા છે, જેના વિરોધમાં અંજાર શહેરના તમામ ખાનગી ડોક્ટરો હડતાલમાં જોડાઈ ગયા છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં બીજા ત્રીજા ચોથા માળ હોવાને કારણે દર્દીઓને ખૂબ જ તકલીફ પડતી હોય, તેમજ ફાયરના પૂરતા સાધનો ન હોય. સરકારશ્રીએ તમામ પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટરોને હોસ્પિટલને નીચલે આયુષ્ય રાખવા તેમજ ફાયરના પૂરતા સાધનો રાખો એવું જણાવતા, જેના વિરોધમાં આજે સમગ્ર ગુજરાત રાજ્યના તાલુકાઓમાં પણ IMA નેજા હેઠળ ડોક્ટરો એકત્રિત થયા હતા. અંજારમાં પણ ડોક્ટરો એકત્રિત થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં આઈસીયુ બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારની અમલવારીથી આઈસીયુમાં વર્તમાન દર કરતાં અનેક ગણો મૃત્યુદર વધશે. આ પ્રકારના મૌખિક આદેશની અસર વિનાશક હોઈ શકે તેવી ભીતિ દર્શાવી છે. ઓર્ડર કરતાં પહેલાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તો તેની કોઈપણ શાખાને સામેલ કર્યા કે તેને સાંભળ્યા વિના એક પક્ષીય રીતે નિયમો પસાર કરવામાં આવ્યા હોવાના કારણે અંજારના ડૉક્ટર જોટા, ડૉક્ટર હિતેશ ઠક્કર, ડૉક્ટર ગુદાસણિયાના હોદ્દેદારોએ જણાવ્યું હતું. આમ સમગ્ર ગુજરાતભરના ખાનગી ડૉક્ટરો હડતાલમાં જોડાઈ ગયા છે. સરકારના તગલગી નિર્ણય જે પસાર કરવામાં આવ્યો છે, કોઈપણ પક્ષને સાંભળ્યા સિવાય એક પક્ષીય રીતે નિયમ પસાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હું ડૉક્ટર હિતેશ ઠક્કર, હું જનરલ સર્જન છું અંજારમાં. મારી આપ લોકોને એટલી જ વિનંતી છે કે અમારો જે સંદેશો છે એ દર્દીઓને હેરાન કરવા માટે નથી, આ હડતાલ દર્દીઓને પરેશાન કરવા માટે નથી, આ મત સરકારનું ધ્યાન દોરવા માટે છે કે તમે આવા જ્યારે તગલગી નિર્ણયો લેશો કે આઈસીયુ નીચે લઈ આવો, આ કરો, પેલી સુવિધા ઊભી કરો, જેનો ટ્રીટમેન્ટ સાથે કોઈ સંબંધ નથી, એવા નિર્ણયોને કારણે જ્યારે તકલીફો થશે, આઈસીયુ બંધ થશે, ત્યારે જે ફ્લો થશે દર્દીઓનો, જે ભીડ થશે, એ શું સરકારનું સેટઅપ જે છે, અત્યારે જે એક્ઝિસ્ટિંગ સેટઅપ છે એ સંભાળી શકે એમ છે નથી, એ સરકારને એ ધ્યાન દોરવા માટે આ હડતાલ કરવામાં આવી છે. એમાં દર્દીઓને હેરાન કરવાનું કે પરેશાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. બસ આટલો મેસેજ અમારો પહોંચાડવા વિનંતી. નમસ્કાર. આજે અંજાર IMA જે બ્રાન્ચ જે છે ભેગા થયા છે, હડતાલ એક દિવસની હડતાલ છે, જે તાજેતરમાં 30/2022 જે ગુજરાત માની હાઈકોર્ટ જે PIL દાખલ કરી લેતી એના ઓરલ આદેશ પ્રમાણે કે જે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર હોવા જોઈએ, ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ અને જે કાચના જે ફસાદ છે દૂર કરવા જોઈએ, આ એનો જે અમલ છે 7 દિવસની અંદર કરવાનો અને મંથલી એના જે વીકલી કે મંથલી જે રિપોર્ટ આપવાનો છે એના વિરોધમાં આજે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ જે આ એની પેટા બ્રાન્ચ છે જે અંજાર મેડિકલ એસોસિએશન એના વિરોધમાં એક દિવસની હડતાલ જે પાડી રહ્યા છે, એમાં ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખી છે. જે આ જે હુકમ લાવ્યો છે જે એક તરફી નિર્ણય છે, જે એસોસિએશનની ચર્ચા વિચારણા કર્યા વગર આપેલો છે. તો અમારે ખાલી એક જ સરકારને કહેવાનું છે કે આ જે ડિસિઝન છે બે પક્ષે વાટાઘાટા કરીને લેવો જોઈએ, જેથી કરીને કે આગળ જતાં જે જાહેર દર્દીઓને તકલીફ ન પડે. તારીખ 30/2022 ગુજરાત હાઈકોર્ટે મૌખિક રૂલ્સ પસાર કર્યો કે ગુજરાત સ્ટેટમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ. ત્યાં પ્રેક્ટિકલી ફિઝિબલ નથી. અત્યારે એટ પ્રેઝન્ટ આખા ગુજરાતમાં 80-90% આઈસીયુ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અથવા ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફ્લોર પર હશે. ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલમાં, મોટાભાગની ગવર્મેન્ટ હોસ્પિટલમાં NICU, PICU, મેડિકલ આઈસીયુ, સર્જિકલ આઈસીયુ આઈધર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ફ્લોર ઉપર છે. જે ઇન્ડિયાની જે બેસ્ટ આઈસીયુ કહેવાય નારાયણ રુગ્ણાલયનું, ઇટ ઇઝ ઓન થર્ડ ફ્લોર. હવે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ફ્લોર પર આઈસીયુ એને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવવું, આ પ્રેક્ટિકલી વિથિન 7 ડેઝ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. હાઈકોર્ટે મૌખિક ખાલી આ ચુકાદો આપ્યો છે. ઇવન એવું પણ આપ્યું કે હોસ્પિટલના એલિવેશન જે કાચના હોય તે પણ ના હોવા જોઈએ, તે પણ તાત્કાલિક અમલથી દૂર કરવા. હવે આવું 7 દિવસમાં પ્રેક્ટિકલી શક્ય નથી અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ લઈ આવવાથી ઇન્ફેક્શન રેટ વધશે. ઇવન આ ઘણો બધો ટાઈમ લાગશે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ લઈ આવું, 7 દિવસમાં આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આ નિયમનો ગુજરાત સ્ટેટ IMA અને તમામ હોસ્પિટલ, તમામ બ્રાન્ચીસ આનો વિરોધ કરી રહી છે અને વિરોધના અનુસંધાનમાં અમે આજે એક દિવસની સ્ટ્રાઇક પાડી છે. ગુજરાત ગવર્મેન્ટ, હાઈકોર્ટ આ અંગે પોઝિટિવલી વિચાર કરે
કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોય કે ફર્સ્ટ ફ્લોર ઉપર કે સેકન્ડ ફ્લોર ઉપર, એનાથી કોઈ પ્રેક્ટિકલી કંઈ ફરક પડતો નથી. રાધર આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હશે તો ઇન્ફેક્શન રેટ વધશે, બીજા ઘણી બધી અગવડો થશે, ઘણા બધા આઈસીયુ આમાં બંધ પણ થઈ જશે, તો લોકોને જે હાલાકી થશે તે ખૂબ જ મુશ્કેલીવાળી હશે. અને આનો પોઝિટિવલી તાત્કાલિક ધોરણે ગુજરાત ગવર્મેન્ટ અને હાઈકોર્ટે વિચાર કરવો જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે.